ગુડ મોર્નિંગ, આપ જોઈ રહ્યા છો સમાચાર સુપર ફાસ્ટ. આપની સાથે હું ખ્યાતિ. તમામ સમાચારો પર નજર કરતા પહેલા મહત્વપૂર્ણ સમાચાર. સુરેન્દ્રનગરથી જ્યાં ફાયરિંગનો એક વિડીયો સામે આવ્યો છે, ફાયરિંગનો વિડીયો વાયરલ થયો છે. થાનગઢમાં શનિવારે સાંજે બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી. જૂથ અથડામણમાં 8 લોકોને ઇજા પહોંચી છે. જૂથ અથડામણમાં યુવક ફાયરિંગ કરતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. વિડીયો વાયરલ થતા જ ચકચાર મચી ગઈ છે. સરેઆમ આ રીતે ફાયરિંગની ઘટના બનતા અફરાતફરી પણ મચી ગઈ હતી. બે જૂથ આમને સામે આવી જતા એક યુવકે ફાયરિંગ કર્યું છે અને આ ફાયરિંગ કરતો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. થાનગઢ વિસ્તારની આ ઘટના છે, મોડી સાંજે બનેલી આ ઘટના કે જેમાં જોઈ શકાય છે કે બે જૂથ આમને સામે આવે છે ત્યારે એક વ્યક્તિ હાથમાં રિવોલ્વર લઈ બે રાઉન્ડ ફાયરિંગ કરી દે છે. યુવક ફાયરિંગ કરતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. અને હવે નજર કરીશું તમામ સમાચારો પર સંક્ષિપ્તમાં. પીપલીક કૌભાંડના તમામ આરોપીઓનું મેડિકલ કરાશે. ગાંધીનગર સિવિલમાં આરોપીઓને લઈ જવાશે અને સિવિલ હોસ્પિટલમાં તબીબો દ્વારા તબીબી પરીક્ષણ કરાશે. જે બાદ આરોપીઓને જ્યાં રૂપલ શર્માએ ઉમેદવારો સાથે બેઠક કરી હતી તે શ્રીરામ હોસ્ટેલ પણ લઈ જવામાં આવશે. એલઆરડી પેપર કાંડમાં વધુ એક ઘટસ્ફોટ થયો છે. પરીક્ષા પહેલા ચિલોડાના અંજલી હોટલમાં 50થી વધુ ઉમેદવારોની બેઠક થઈ હોવાની વાત ચર્ચાઈ રહી છે. શંકર રાણાના ભાઈ અને વિષ્ણુ ચૌધરીની માલિકીની આ હોટલ છે. શંકર રાણા મધુર ડેરીના ચેરમેન છે. મહત્વની વાત એ છે કે અગાઉ ટાટ પેપર લીક થયાની રજૂઆત હતી, તેમાં પણ આ જ હોટલનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પેપરલીક કૌભાંડમાં નવો પર્દાફાશ થયો છે. જાણવા મળ્યું છે કે યશપાલસિંહ માત્ર કૌભાંડનું મહોરું છે અને દિલ્હીના એક શખ્સ સુધી કૌભાંડ સીમિત નથી. તપાસ એજન્સીઓ કૌભાંડના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. પેપરકાંડના પાપીઓ ઝડપાઈ ચૂક્યા છે. લાખો વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરનારા 4 આરોપીઓ પોલીસના સકંજામાં આવી ગયા. જોકે કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હજુ પોલીસ પકડથી દૂર છે. 4 આરોપીઓમાં એક પ્રજાનો રક્ષક ગણાતો પીએસઆઈ પણ સામેલ છે. એટલું જ નહીં, આ કૌભાંડમાં ભાજપના 2 નેતાઓના નામ પણ ખુલ્યા છે. બનાસકાંઠાનો ભાજપનો સ્થાનિક નેતા મુકેશ ચૌધરી અને અરવલ્લીનો ભાજપ નેતા મનહર પટેલ પણ આ કૌભાંડમાં સામેલ હોવાનું સામે આવ્યું છે. જોકે આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર એવો લુણાવાડાનો વતની યશપાલસિંહ ઠાકોર ગુજરાત છોડી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. તો પીએસઆઈ પીવી પટેલ અને ગાંધીનગરની શ્રીરામ હોસ્ટેલની ડિરેક્ટર રૂપલ શર્મા પણ પોલીસની પકડમાં આવી ચૂકી છે. દિલ્હીના સંપર્ક સૂત્રો પાસેથી યશપાલ જવાબ વહી લઈ 1 ડિસેમ્બરે રાત્રે 9 કલાકે દિલ્હીથી વડોદરા આવ્યો હતો. જે બાદ 2 તારીખે સવારે ગાંધીનગરની શ્રીરામ હોસ્ટેલની રેક્ટર રૂપલ શર્મા પાસે આન્સરશીટ જયેશ નામના વ્યક્તિએ પહોંચાડી હતી. રૂપલ, પીએસઆઈ પીવી પટેલ અને મુકેશ ચૌધરી આ જવાબ વહી મંગાવી હતી અને મનહર પટેલે યશપાલસિંહ સોલંકી જવાબ વહી આપી હતી. એક ઉમેદવાર દીઠ રૂપિયા 5 લાખમાં સોદો થયો હતો. યશપાલે 10 લોકોનું વોટ્સએપ ગ્રુપ બનાવ્યું. તમામ પાસેથી શરૂઆતમાં રૂપિયા 1 લાખ મેળવ્યા હતા. તો ગ્રુપના સભ્યોને આન્સર સીટ આપવાની ખાતરી આપી હતી. મુકેશ ચૌધરી અને પીવી પટેલ સંબંધે મામા સસરા હોવાનું સામે આવ્યું છે. પીવી પટેલ દ્વારા મુકેશ પટેલને પેપર મળ્યું હોવાનું અને તે પોતાના સગા અને મિત્રોને આપવાનો હોવાનો ખુલાસો થયો છે. પેપરકાંડ મામલે મુખ્ય સૂત્રધારના નામને લઈને નવો ખુલાસો થયો છે. મુખ્ય આરોપી યશપાલ સોલંકી નહીં પણ યશપાલ ઠાકોર હોવાનું ખુલ્યું છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુધીર પટેલે કહ્યું છે કે યશપાલ આરોગ્ય વિભાગમાં કોન્ટ્રાક્ટ પર કર્મચારી છે અને ફાઇલેરિયા શાખામાં પબ્લિક હેલ્થ વર્કર તરીકે કામ કરતો હતો, પરંતુ તે યશપાલ ઠાકોર 20 સપ્ટેમ્બરથી ગેરહાજર છે. લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થવાના કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર યશપાલસિંહ લુણાવાડાનો હોવાનું સામે આવ્યું છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી તેના ઘરે પહોંચ્યું, જ્યાં છાપરી મુવાડા બાપુ ફળિયામાં યશપાલનું ઘર છે. પણ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ત્યાં પહોંચી ત્યારે અલીગઢી તાળા લટકતા કેમેરામાં કેદ થયા. પેપરલીક કાંડના આરોપી પીએસઆઈ પીવી પટેલ ગાંધીનગરમાં હરી હાઇટ્સ નામના બંગલોમાં રહે છે. હાલ તેમની અટકાયત કરી દેવામાં આવી છે અને તેમની પૂછપરછ હાથ ધરાઈ છે. આ મામલે વધુ ખુલાસા થાય તેવી પોલીસની આશંકા છે.
પેપરલીક કાંડમાં વડગામ તાલુકાના ઈદરણા ગામના મુકેશ ચૌધરી પણ સામેલ છે. મુકેશ ચૌધરી વડગામ તાલુકાના પંચાયતના ભાજપના સદસ્ય છે અને જેના કારણે ભાજપ સરકાર પર ભારે માછલા ધોવાઈ રહ્યા છે. મુકેશ ચૌધરી ભાજપનું રાજકીય પીઠબળ ધરાવે છે અને ગામની ડેરીના ચેરમેન પણ છે. ત્યારે ગામ લોકો માની રહ્યા છે કે પેપરકાંડમાં તેમને ફસાવવામાં આવી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી આરોપી મુકેશ ચૌધરીના ગામ પહોંચ્યું, જે બનાસકાંઠાના ઈડરનો રહેવાસી છે. મુકેશ ચૌધરી પોતે પણ પરીક્ષાર્થી હતો. મુકેશ ચૌધરી નાંદોત્ર સીટ પરથી ભાજપનો ચૂંટાયેલો તાલુકા ડેલિગેટ હતો. મુકેશ અન્યત્ર મિત્રોને પેપર વેચી તગડી રકમ મેળવવાની ફિરાકમાં હતો, જોકે કૌભાંડમાં નામ આવતા ભાજપે તેને સસ્પેન્ડ કરી દીધો છે. બનાસકાંઠાના અર્જણવાવનો રહેવાસી છે મનહર પટેલ. મુખ્ય સૂત્રધાર યશપાલ સાથે મનહર પટેલ સંપર્કમાં હતો અને વડોદરા ખાતે યશપાલ સાથે મનહર પટેલે મીટિંગ કરી, ત્યારે બાદ પેપરનો સોદો કરવામાં આવ્યો અને પેપર વાયરલ કરવામાં મધ્યસ્થી પણ કરવામાં આવી. મનહર પટેલ રૂપલ શર્મા સહિતના આરોપીના સંપર્કમાં હતા. અરવલ્લીના અર્જણવાવના મનહર પટેલની પણ કૌભાંડમાં ધરપકડ થઈ છે. મનહર વિશે વધુ માહિતી મેળવીએ તો ન્યૂઝ 18 ગુજરાતી મનહર પટેલ તેના ગામ પહોંચ્યું. આ મામલાને લઈને સમગ્ર ગામમાં બંધ જોવા મળ્યો અને આ ઘટનાને લઈ સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. મહાકૌભાંડમાં મહિલા આરોપી રૂપલ શર્મા પણ સામેલ હતી, જે ગાંધીનગરની શ્રીરામ હોસ્ટેલની રેક્ટર છે. આ પેપરકાંડમાં તેની મોટી સંડોવણી બહાર આવતા તેની પણ ધરપકડ થઈ છે. ત્યારે સ્થિતિનો ચિતાર મેળવવા માટે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે શ્રીરામ હોસ્ટેલની પણ મુલાકાત લીધી હતી. ગાંધીનગરમાં આવેલી શ્રીરામ હોસ્ટેલની રેક્ટર રૂપલ શર્મા હોસ્ટેલ સહિત અન્ય પરીક્ષાર્થીને પેપર પહોંચાડવાની હતી. રૂપલના પીજીમાં અનેક વિદ્યાર્થીઓ પોલીસ પરીક્ષાની તૈયારી કરતા હતા. પરીક્ષાના દિવસે રૂપલ હોસ્ટેલ પરથી ફરાર થઈ ગઈ હતી. રૂપલે અનેક વિદ્યાર્થીઓ સાથે પણ મીટિંગ કરી હતી. વડોદરા, પંજાબ, બનાસકાંઠા જેવા લોકેશન પણ તે અવારનવાર બદલતી હતી. પેપરકાંડનું પાપ કરનાર ગાંધીનગરની રૂપલ શર્મા પોલીસ પકડમાં આવી ચૂકી છે. ત્યારે હવે જાણવા મળી રહ્યું છે કે રૂપલ જે ઘરમાં ભાડેથી રહેતી હતી તે ઘરના ભાડા કરારમાં પોતાનું નામ પદ્માવતી લખાવ્યું છે. જણાવી દઈએ કે રૂપલ શર્મા કોંગ્રેસ નેતા સુરેશ પટેલના મકાનમાં ભાડે રહેતી હતી અને અહીંથી સમગ્ર ષડયંત્ર રચાયું હોવાનું સામે આવ્યું છે. પેપરલીક કાંડમાં ભાજપના બે નેતાઓની સંડોવણી સામે આવી છે. બનાસકાંઠાના મુકેશ ચૌધરી, બાયડના મનહર પટેલ આ ઘટનામાં સામેલ હતા. મુકેશ ચૌધરી વડગામના નાંદોત્ર સીટનો ડેલિગેટ હતો તો મનહર પટેલ બાયડ નગરપાલિકા ચૂંટણી લડ્યો હતો, જેને લઈને હવે સરકારે કડક વલણ અપનાવ્યું છે અને ભાજપે બંને નેતાઓને સસ્પેન્ડ કર્યા છે. ગાંધીનગર પેપરલીક કૌભાંડ મામલે નવો ખુલાસો સામે આવ્યો છે. પેપરલીક કરવા જે બિલ્ડિંગમાં મીટિંગ કરવામાં આવી તે કોંગ્રેસના ધારાસભ્ય સુરેશ પટેલની છે. સુરેશ પટેલ રામસિંહ રાજપૂતના નામના વ્યક્તિને ભાડે આપી હતી, જે દર મહિને 40,000 ભાડું ચૂકવતો. આ કૌભાંડ બાદ રામસિંહ ફોન નથી ઉપાડતો. પેપર લીક કાંડ મામલે વધુ એક મોટો ખુલાસો થયો છે. ટેટની પરીક્ષામાં પણ મનહર પટેલનું નામ સામે આવ્યું હતું. 3 મહિના અગાઉ એક વિદ્યાર્થી ગાંધીનગર એસપીને મનહર પટેલ વિરુદ્ધ અરજી પણ કરી હતી. 16 ઓગસ્ટે વિદ્યાર્થીએ અરજી કરી હતી. લોકરક્ષક દળની પરીક્ષા રદ થતા બાદ પરત ફરી રહેલા મહેસાણાના યુવકના મોતને લઈને આરોપીઓ સામે વિરોધના સૂર મંડાયા છે. યુવકના મોત બાદ વડોસણ ગામ સજ્જડ બંધ રખાયું છે. સાથે જ ગામ લોકો યુવકના પરિવારને વળતરની માંગ કરી છે. વિધવા માતા એકરા એક પુત્ર ગુમાવતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. જ્યારથી લોકરક્ષક દળની પરીક્ષા મોકૂફ કરાઈ ત્યારથી જન આક્રોશ ઠેર ઠેર જોવા મળી રહ્યો છે. આ તરફ અરવલ્લીમાં પણ લોકરક્ષક દળના ઉમેદવારોમાં ભારોભાર રોષ જોવા મળ્યો તો બાયડ યુવક મંડળની આગેવાનીમાં અનેક ઉમેદવારો એકઠા થઈ બાયડ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું. સાથોસાથ આરોપી વિરુદ્ધ નારેબાજી પણ કરી હતી. લોકરક્ષક દળની ભરતીનું પેપર ફૂટી જતા રદ થયેલી પરીક્ષાઓનો વિરોધ થઈ રહ્યો છે. સુરતના વરિયાવ કોલેજમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યું, જ્યાં સીએમ રૂપાણીનું બહેસનું કરી રામધૂન કરવામાં આવી હતી. મહત્વનું છે કે જ્યારથી પેપર લીક કરે ત્યારબાદ પરીક્ષા મોકૂફ કરાતા અનેક વિદ્યાર્થીઓમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈને ઠેર ઠેર સરકાર વિરુદ્ધ પ્રચંડ રોષ જોવા મળ્યો. જામનગરમાં પણ એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. એનએસયુઆઈના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા અને સરકાર વિરુદ્ધ બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા. ગઈકાલે પણ એનએસયુઆઈના કાર્યકર્તાઓ રસ્તા પર ટાયરો સળગાવી પુતળા દહન કરી વિરોધ દર્શાવ્યો હતો. ગાંધીનગરમાં પેપર લીક થવા મામલે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહી હતી. એનએસયુઆઈના કાર્યકર્તા બેનરો સાથે વિરોધ દર્શાવ્યો હતો. એસઆઈટીની તપાસની માંગ કરી તો સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. રસ્તા પર એનએસયુઆઈના કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ કરી
રસ્તો રોકતા પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. પેપર લીક કાંડ મામલે રાજ્યભરમાં વિરોધ ચાલી રહ્યો છે ત્યારે અમદાવાદ કલેક્ટર કચેરીએ જઈ કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ નોંધાવ્યો હતો અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને આ મામલે પરીક્ષાર્થીઓને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી. કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ પેપર લીક મામલે પ્રતિક્રિયા આપી. ચાવડાએ કહ્યું, આ ખૂબ જ ગંભીર બાબત છે અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ઘટનાને લઈ રાજીનામું આપી દેવું જોઈએ. તો આ સાથે તેમણે પેપર લીક કાંડને ગુજરાત માટે શરમજનક ઘટના પણ બતાવી છે. સુરત લોકરક્ષક પરીક્ષાનું પેપર લીક થતાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સુરતના ચોક વિસ્તાર ખાતે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. તો કોંગ્રેસ દ્વારા સુરત કલેક્ટરને પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પેપર લીક કાંડ મામલે રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ચીમકી ઉચ્ચારી છે કે આગામી 6 ડિસેમ્બરે પરીક્ષાર્થીઓના હિત માટે ન્યાય યાત્રા કાઢવામાં આવશે અને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ પણ કરવામાં આવશે. એલઆરડી પેપર લીક મામલે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યું કે મારા મત વિસ્તારમાં થયેલા કૃત્યથી હું શરમ અનુભવું છું. ભાજપના નેતાઓને સજા થવી જોઈએ. આ પ્રકારના કૃત્યોને ચલાવી લેવામાં નહીં આવે. મહિનાઓથી મહેનત કરી રહેલા પરીક્ષાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે જેનો સરકાર જવાબ આપે. સરદાર પટેલ ગ્રુપના પ્રમુખ લાલજી પટેલે પણ પેપર કાંડ મામલે પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું, સરકારે પહેલા ખેડૂતો સાથે છેતરપિંડી કરતા હવે યુવાનો અને અન્યાય કરી રહી છે ત્યારે આ ખૂબ જ ગંભીર બાબત છે. સરકારે યુવાઓ સાથે અન્યાય કર્યો છે જેનો સરકાર જલ્દીથી ન્યાય આપે. હાર્દિક પટેલે પણ પેપર કાંડ મામલે સનસનીખેજ આરોપ લગાવતા કહ્યું છે કે શંકાની સોય ભાજપ નેતા શંકર ચૌધરી પર જાય છે. શંકર ચૌધરીએ જ આ ખેલ શરૂ કર્યો હતો. એલઆરડી પેપર કાંડ મામલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર થઈ રહ્યા છે ત્યારે ભાજપના નેતાઓએ કોંગ્રેસ પર ગંદી રાજનીતિનો આરોપ મૂક્યો હતો. ભાજપે દાવો કર્યો છે કે પેપર કાંડ મામલે સરકારે 24 કલાકમાં કેસ નોંધી આરોપીઓને ઝડપી લીધા છે અને જવાબદાર ભાજપના કાર્યકર્તાઓ સામે કાર્યવાહી કરી સસ્પેન્ડ કર્યા છે. લોકરક્ષક દળના પેપર લીક થવા મામલે હજુ કેટલાક આરોપીની ધરપકડ બાકી છે. ત્યાં થોડા સમય પહેલા લેવાયેલ એસટી ડ્રાઈવરની ભરતીમાં કૌભાંડની વાત સામે આવી છે. News18 ગુજરાતીને નોકરી મેળવનાર ડ્રાઈવર અને પરીક્ષા આપનાર ઉમેદવારની ઓડિયો ક્લિપ હાથ લાગી છે જેમાં બંને 1 લાખમાં સેટિંગ થયું હોવાની વાત કરી રહ્યા છે. રાજરો કેસમાં જેલમાં બંધ અલ્પેશ કથિરિયાને જામીન મુક્ત કરવામાં આવ્યો છે. અમદાવાદ બાદ સુરતના કેસમાં પણ અલ્પેશ કથિરિયાને જામીન આપી દેવામાં આવ્યા છે. 19 નવેમ્બરે અલ્પેશની ધરપકડ કરવામાં આવી હતી. ટ્રાન્સફર વોરંટના આધારે તેને અમદાવાદની સાબરમતી જેલમાં ખસેડવામાં આવ્યો હતો. અમદાવાદ બાદ સુરતના કેસમાં પણ 5 કન્વીનર અલ્પેશ કથિરિયાને જામીન મળ્યા છે ત્યારે પાટીદારોમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો છે. ખાસ કરી સુરતના પાટીદારોને અલ્પેશને જામીન મળતા રસ્તા પર ઉતરી આવી અને તેઓએ મિની બજાર ખાતે એકત્રિત થઈ પાટીદારોએ ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી હતી. જોકે હજુ અલ્પેશને 307ના ગુનામાં જામીન બાકી છે. જસદણ પેટા ચૂંટણી માટે કોંગ્રેસ તરફથી ફોર્મ ભરતા પહેલા અવસર નાકિયાએ શક્તિ પ્રદર્શન કર્યું. વિશાળ રેલી યોજીને અવસર નાકિયા ફોર્મ ભરવા પહોંચ્યા ત્યારે કોંગ્રેસની આ રેલીમાં જનમેદની મોટી સંખ્યામાં ઉમટી પડી. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ રેલીમાં જોડાયા હતા જે બાદ અવસર નાકિયાએ ફોર્મ ભર્યું હતું. જસદણ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી દાવેદારી નોંધાવતા અવસર નાકિયાએ ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાને ચેલેન્જ આપી છે કે જસદણ કોંગ્રેસનો ગઢ છે અને પ્રજા તેમને જ મત આપવાની છે. નાકિયાએ તેમની રાજકીય કારકિર્દી કુંવરજી બાવળિયાનો હાથ પકડીને શરૂ કરી હતી. આજે બંને સામસામે છે ત્યારે નાકિયાએ જણાવ્યું હતું કે કુંવરજી બાવળિયાએ માત્ર પક્ષ સાથે જ નહીં પરંતુ સમાજ સાથે પણ દગો કર્યો છે. તેનો જવાબ 23 ડિસેમ્બરે તેમને મળી જશે. ગુજરાતના તમામ સમાજના અગ્રણીઓ દ્વારા બિન અનામત આયોગમાં રજૂઆત કરવામાં આવી જેમાં પાટીદાર વૈષ્ણવ વણિક ક્ષત્રિય વણિક ભાવસાર સોની અને સિંધી સમાજના તથા બ્રહ્મ સમાજના અગ્રણીઓ ગાંધીનગર પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી કે આયોગની રચનાને 1 વર્ષથી વધારે સમય થઈ ગયો હોવા છતાં સકારાત્મક પરિણામો નથી મળ્યા અને સરકારના મંથર ગતિએ ચાલતા વહીવટની પ્રજામાં ભારે રોષ છે.
પાટીદાર અને રાજપૂતો બાદ હવે બ્રાહ્મણોએ પણ અનામતને લઈને ઓબીસી કમિશન સમક્ષ રજૂઆત કરી છે. આર્થિક રીતે નબળા બ્રાહ્મણ પરિવારને શૈક્ષણિક અને શારીરિક સરકારી નોકરીમાં લાભ મળવો જોઈએ તેવી માંગ ઓબીસી કમિશન સમક્ષ રજૂઆત કરવામાં આવી. રજૂઆત બાદ ઓબીસી કમિશને બ્રાહ્મણ પરિવારોનો સર્વે કરાવવાની હૈયાધારણા આપી છે. ભાવનગર જિલ્લાના તળાજા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીને લઈ આજે મતદાન યોજાયું. યાર્ડના 14 ડિરેક્ટરો માટે 1557 લોકોએ મત આપ્યો. તળાજાના માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો હતો. જોકે મતદાન બાદ ત્રણેય પેનલના ઉમેદવારોએ જીતનો દાવો વ્યક્ત કર્યો. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું છે ત્યારે હવે આજે મતગણતરી હાથ ધરાશે. તાપીની વ્યારા અને માંડવી સુગર ફેક્ટરી વર્ષોથી બંધ હાલતમાં જોવા મળી રહી છે. તેની સાથે સંકળાયેલા ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે, કારણ કે અન્ય સુગર ફેક્ટરીઓ તેના સભાસદો સિવાય બીજા સભાસદોની શેરડી લેવાનું ટાળી રહી છે, જેને લઈને એજન્ટોને બકકા થઈ. ત્યારે છેલ્લા ઘણા સમયથી વ્યારા સુગર બંધ હાલતમાં હોવાથી વેપારી અને એજન્ટો ખેડૂતો પાસેથી ઓછા ભાવમાં શેરડી લઈ સુગરના ઊંચા ભાવ આપે છે. અંદાજે 20,000થી વધુ ખેડૂત સભાસદોની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વેપારી એજન્ટો શેરડીના 1200-1500 રૂપિયા ટન દીઠ ભાવ ચૂકવે છે, ત્યારે જેના કારણે મોંઘુ ખાતર અને બિયારણ લઈને શેરડી પકવતા ખેડૂતોને પડતર કિંમત પણ મળતી નથી. ત્યારે ફેક્ટરીના સંચાલકો અને એજન્ટોના મેળાપીણાના કારણે તાપીના ગરીબ ખેડૂતોની હાલત જાય તો જાય કહા જેવી થઈ ગઈ છે. પાટણના અછતગ્રસ્ત ચાણસ્મા તાલુકાના 22 ગામના ખેડૂતોએ સરકાર વિરુદ્ધ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. જોકે આ આક્રોશ એક સાથે બે રાજકીય પાર્ટીઓના એકઠી કરી દીધી. કોંગ્રેસ અને ભાજપના નેતાઓની અધ્યક્ષતામાં 22 ગામોના ખેડૂતો દ્વારા પાણી મુદ્દે પ્રદર્શન કરાયું હતું અને બ્રાહ્મણવાડા પાસે આવેલા કોરસમ પંપિંગ સ્ટેશન ખેડૂતોએ દરવાજા ખોલી પંપિંગ સ્ટેશનને બાનમાં લીધું હતું. માર્કેટિંગ યાર્ડમાં પેમેન્ટ પ્રથાનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. નિયામકના આદેશ થતાં ડુંગળી ખરીદ વેચાણ ખરીદ કેન્દ્રમાં હરાજી શરૂ કરવામાં આવી છે, જેને પગલે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર સહિતની ટીમ દોડી આવી હતી. પોલીસ ફરિયાદ સહિતની કાયદાકીય પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. મહુવામાં માર્કેટિંગ યાર્ડ અને ડુંગળી ખરીદી કરતા વેપારીઓ વચ્ચે પેમેન્ટ પ્રથાને લઈને વિવાદ થતા નારાજગી જોવા મળી રહી છે. ખરીદદારોએ પોતાનું સ્વતંત્ર ખરીદ વેચાણ કેન્દ્ર એક અઠવાડિયાથી શરૂ કર્યું છે, ત્યારે મહુવા એપીએમસી તે કેન્દ્ર ગેરકાયદેસર હોવાની રજૂઆત ગાંધીનગર નિયામકને કરી અને નિયામકે તાત્કાલિક નવું ખરીદ કેન્દ્ર બંધ કરવાનો આદેશ કર્યો. સમાચાર મળી રહ્યા છે. એલઆરડી પેપર કાંડમાં વધુ એક ઘટસ્ફોટ થઈ રહ્યો છે. પરીક્ષા પહેલા ચિરોડાની અંજલિ હોટલમાં 50થી વધુ ઉમેદવારોની એક બેઠક થઈ હતી. શંકર રાણાના ભાઈ અને વિષ્ણુ ચૌધરીની માલિકીની આ હોટલ, જ્યાં શંકર રાણા મધુર ડેરીના ચેરમેન હોવાની વાત છે. મહત્વની વાત એ છે કે આ અગાઉ પણ ટેટ મામલે ટેટ પેપર લીક થતાની જે રજૂઆત છે તેમાં પણ આ જ હોટલનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વધુ એકવાર આ સમગ્ર સેમ મોડસ ઓપરેન્ડીથી પેપર લીક થયું હોય તેવી પણ શંકા સેવાઈ રહી છે. અને આ તમામે તમામ આરોપી જે પકડી પાડવામાં આવ્યા છે તેના માત્ર એલઆરડી પેપર લીક મામલે પરંતુ અન્ય પેપર લીક મામલે અને અન્ય કૌભાંડોમાં પણ સામેલ હોય તેવી શક્યતા સેવવામાં આવી રહી છે. જણાવી દઈએ કે હોટલ અંજલિમાં 50 લોકો સાથે મીટિંગ કરવામાં આવી હતી. પેપરના ભાંડો ફૂટતા હવે સમગ્ર હકીકત જે સામે આવી રહી છે. એલઆરડી પેપર કાંડ મામલે ચિલોડાની અંજલિ હોટલનું પણ નામ સામે આવ્યું છે. 50થી વધુ ઉમેદવારોની એક બેઠક થઈ હતી. શંકર રાણાના ભાઈની માલિકીની છે આ હોટલ. સંવાદદાતા હરમેશ અમારી સાથે જોડાઈ ગયા છે વધુ વિગત સાથે. હરમેશ, જે રીતે એલઆરડી લીક કાંડ મામલે જે સમગ્ર એક બાદ એક ઘટસ્ફોટ થઈ રહ્યા છે, હવે નામ સામે આવી રહ્યું છે હોટલનું કે જ્યાં બેઠક મળી હતી, 50 લોકોની બેઠક મળી હતી, આ એક સૌથી મોટા સમાચાર છે. શું છે વધુ વિગત? ખ્યાતી, એલઆરડીના જે પેપર લીક કૌભાંડ જે ચાલી રહ્યું છે તે કૌભાંડમાં હાલ જે પોલીસ છે પોલીસે ફરિયાદ નોંધી અને ત્યારબાદ તમામ આરોપીઓની ધરપકડ કરી છે, પરંતુ જે મુખ્ય સૂત્રધાર છે તે હજુ પણ ફરાર છે. પરંતુ આ તમામ જે આરોપીઓ છે તે લોકોની પૂછપરછમાં ખુલાસો થયો છે અને એવી ચર્ચા પણ છે કે આ તમામ જે આરોપીઓ છે તે લોકોએ પરીક્ષાનું જે પેપર લીક કર્યું હતું તેની પહેલાં જે મીટિંગ કરી હતી તે મીટિંગ મોટા ચિલોડા પાસે આવેલી હોટલ અંજલિ ઇનમાં કરી હતી. હું દ્રશ્યોમાં આપને બતાવવા માગીશ કે ન્યૂઝ 18 ગુજરાતી અત્યારે હોટલ ઉપર આવી પહોંચી
પહોંચ્યું છે કે જે હોટલમાં 50થી વધુ લોકોની એક મીટિંગ થઈ હતી. આ જે મીટિંગ થઈ હતી તેમાં 50થી વધુ લોકો જોડાયા હતા અને તમામ લોકોની જે મીટિંગ થઈ હતી તે આ જ હોટલમાં થઈ હતી. પરંતુ જો વાત કરવામાં આવે તો હજુ સુધી મુખ્ય સૂત્રધાર છે તે ફરાર છે અને ટૂંક સમયમાં તે પોલીસ પકડમાં આવે તેવી પણ ગઈકાલે જ્યારે પત્રકાર પરિષદ કરવામાં આવી હતી તેવું ત્યારે પોલીસે પણ જણાવ્યું હતું. બીજી તરફ વાત કરવામાં આવે તો આ જે હોટલ આવેલી છે તે મોટા ચિલોડા પાસે આવેલી છે અને અહીંયા આગળ અનેક વખત મીટિંગો થઈ હતી. આ જે પેપર લીક થયું હતું તેની પહેલાં ટાટનું પેપર પણ લીક થયું હતું. તે પેપર જ્યારે લીક થયું તેમાં આરોપીઓ પકડાયા ત્યારે તે લોકોની પૂછપરછમાં પણ એવો ખુલાસો થયો હતો કે આ જ હોટલ એટલે કે હોટલ અંજલિ ઇનમાં તે લોકોએ મુલાકાત કરી હતી. આજે જે હોટલ અંજલિ ઇન આવેલી છે તે વિષ્ણુ ચૌધરી અને શંકર રાણાના ભાઈની માલિકીની હોટલ છે. શંકર રાણા જે છે તે મધુર ડેરી જે છે તેના ચેરમેન હોવાનું પણ સામે આવી રહ્યું છે અને આ જે ચર્ચા છે તે ચર્ચાના આધારે પોલીસે પણ આ અંગે તપાસ શરૂ કરી છે. પરંતુ આ હોટલ છે તે હોટલ મોટા ચિલોડા પાસે આવેલી છે અને ગઈકાલે જ્યારે પોલીસે તપાસ કરી ત્યારે પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે માત્ર આ હોટલ જ નહીં પરંતુ જે મહિલા આરોપી જે છે તે રૂપલના ઘરે પણ મીટિંગ થઈ હતી અને જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ તેની હોસ્ટેલમાં રહેતા હતા તે લોકોને પણ તેણે પેપર બતાવ્યું હતું અને તેને પેપર આપવાની પણ માહિતી સામે આવી છે, જે બાબતને લઈને હવે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. જી બિલકુલ હરમેશ, જે રીતે 50 લોકોની અહીંયા મીટિંગ થઈ હતી તે વિગતો સામે આવી છે, તે 50માં વિદ્યાર્થીઓ હતા કે પછી તેમાં સંડોવાયેલા કોઈ કૌભાંડી હતા, શું કોઈના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? કારણ કે જ્યારે પણ હોટેલની અંદર કોઈ વ્યક્તિઓ એકઠા થાય છે ત્યારે ચોક્કસથી તેમનું રજીસ્ટ્રેશન થતું હોય છે, શું કોઈ વિગત હોટેલ તરફથી સામે આવી રહી છે કે કેમ? ચોક્કસથી જ્યારે આરોપીઓ પકડાયા છે ત્યારે રૂપલ અને મનહર કરીને જે આરોપી છે તે લોકો મુખ્ય સૂત્રધાર છે અને તેમની સાથે સાથે યશપાલ કરીને જે આરોપી છે તે પણ મુખ્ય સૂત્રધાર છે. આ તમામ લોકો જે છે તે તમામ લોકોએ અહીંયા મીટિંગ કરી હતી. મીટિંગની જો વાત કરવામાં આવે તો જે એન્ટ્રી કરવાની હોય છે તે 3-સ્ટાર અથવા તો જે 5-સ્ટાર હોટલ છે તેમાં મીટિંગ કરવાની હોય છે. પરંતુ દ્રશ્યમાં આપણે ફરી બતાવવા માંગીશ કે જે હોટલ આવેલી છે તે હોટલ સામાન્ય હોટલ છે, એટલે કે અહીંયા કદાચ એન્ટ્રી ન પણ થઈ હોઈ શકે. અહીંયા જે લોકો છે તે લોકોને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તે લોકોએ જણાવ્યું હતું કે આ જે હોટલ છે તે શંકર રાણાના ભાઈની છે, પરંતુ હાલ રાજસ્થાનના કોઈ વ્યક્તિ છે તેઓ આ હોટલ જે છે તે ભાડે ચલાવી રહ્યા છે, એથી આ લોકોને કોઈ માહિતી ન હોવાનું હાલ સામે આવી રહ્યું છે. પરંતુ આ જે હોટલ અંજલિ છે તેમાં આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે રૂમો પણ અવેલેબલ છે, તેથી કહી શકાય કે ચોક્કસથી કે આ 50થી વધુ લોકો જે છે તે તમામ લોકોએ અહીંયા મીટિંગ કરી હોઈ શકે. કારણ કે આ માત્ર એક હોટલ નથી પરંતુ ગેસ્ટ હાઉસ ટાઈપ અહીંયા રૂમો પણ આવેલા છે, જેને લઈને તે લોકોએ રૂમ ભાડે રાખી અને ત્યાં આગળ મીટિંગ પણ કરી હોવાની શક્યતાઓ જોવા મળી રહી છે. હાલ પોલીસને પણ આ બાબતની માહિતી મળી રહી છે અને પોલીસ પણ આગામી દિવસોમાં આ બાબતને લઈને તપાસ કરશે. અગાઉ પણ જ્યારે ટાટનું પેપર જ્યારે લીક થયું હતું ત્યારે આ હોટલનું નામ ચર્ચામાં આવ્યું હતું, આ જ હોટલમાં ત્યારે પણ મીટિંગ થઈ હતી અને ફરી એક વખત જ્યારે અન્ય પરીક્ષાનું જ્યારે પેપર લીક થયું છે ત્યારે પણ ફરી એક વખત આ હોટલનું નામ આવ્યું છે, જેને લઈને પોલીસ પણ હવે તપાસ કરશે. જી જર્મેશ, બિલકુલ. જે રીતે શંકર રાણા મધુ ડેરીના ચેરમેન છે અને તેમની જ આ હોટલ છે તેને લઈને પણ શું કોઈ વિગતો સામે આવી રહી છે કે કેમ? ચોક્કસથી શંકર રાણા જે મધુર ડેરીના ચેરમેન છે તેમના ભાઈની આ હોટલ હોવાનું ચર્ચામાં છે. પરંતુ જ્યારે અહીંયા હાજર વ્યક્તિઓ જે છે જે વેઇટરો છે તે લોકોને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તે લોકોએ જણાવ્યું હતું કે માલિક અલગ છે પરંતુ હાલ જે હોટલ સંચાલક છે તેઓ અલગ છે અને હોટલના જે સંચાલક છે તેઓ મૂળ રાજસ્થાનના હોવાનું સામે આવી રહ્યું છે, જેથી કરીને કોણ અહીંયા આવે છે અને કેવી રીતે મીટિંગ થાય છે તે બાબતની તેઓને જાણકારી નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક અગાઉ પણ આ હોટલ વિવાદમાં આવી ચૂકી છે અને ફરી એક વખત આ હોટલ વિવાદમાં આવી છે ત્યારે પોલીસ પણ આ બાબતને લઈને હવે ગંભીર તપાસ કરશે. બીજી તરફ વાત કરવામાં આવે તો હોટલમાં એક વખત જ મીટિંગ થઈ છે કે અનેક વખત મીટિંગો થઈ છે તે બાબતને લઈને પણ પોલીસ આગામી સમયમાં તપાસ કરશે. આભાર હરમેશ, આપની તમામ માહિતી બદલ. વધુ માહિતી માટે સતત આપના સંપર્કમાં રહીશું. તો આ અંજલિ હોટલ જે આપ જોઈ રહ્યા છો ત્યાં પેપર લીકની મીટિંગ થઈ હતી. અહીં 50 લોકોથી વધુ લોકો એકસાથે મળી બેઠક કરી હતી. અગાઉ પણ જ્યારે ટેટની પરીક્ષાનું પેપર લીક થયું હતું તે અંગેની પણ માહિતી મળી રહી છે કે આજ હોટલની અંદર પહેલા બેઠકોનો દોર ચાલે છે અને ત્યારબાદ કૌભાંડ આચરવામાં આવે છે, એટલે કે સેમ મોડસ ઓપરેન્ડી અથવા તો સેમ લોકો પણ હોઈ શકે તેવી આ સમગ્ર ઘટના હાલ બની રહી છે.